हेलो फ्रेंड्स, माय नेम इज़ लिसा हेतल, अश्रमिक विद्यालय किला पाड़ी, स्टैंडर्ड 9, सब्जेक्ट इंग्लिश, चैप्टर नंबर 9। रेशमा इट्स टू मच, नाउ कम इनसाइड। रेशमा ने इनी मम्मी शूँ कहे छे, इट्स टू मच के रेशमा हवे बो थयु, नाउ कम इनसाइड, हवे तू अंदर आवी जा। शाउटेड हर मधर, साउटर मीन्स के बूम पाड़ी, एनी मम्मी एने बूम पाड़े छे। एंड केम आउट इन द बाल्कनी टू टेक हर डॉटर इन द रूम। शूँ कहे छे के तेनी मम्मीए बूम पाड़ी ते दीकरीने रूम में लई जवा माटे ए बहार बाल्कनी में एना मम्मी आव्या। बट सी सो सम मूवमेंट इन रेशमा स्लेब। बट परंतु तेणी एनी मम्मीए मूवमेंट एटले कंईक हलनचलन वाली वस्तु, हलचल वाली कोई वस्तु इन रेशमा स्लेप, स्लेप एटले खोड़ो, रेशमाना खोड़ामां जोई। एंड हियर फेन क्रिक्स, अने एने कंईक झीणो, क्रिक्स एटले कंईक झीणो अवाज संभळायो। वॉट इज धीस, सी क्राइड, तेणीए पूछ्यू, शू छे? आई डोंट नो, मने खबर नथी मम्मी। इट जस्ट अराइव, अराइव એટલે આવી પહોંચ્યું, તે અત્યારે જસ્ટ આવી પહોંચ્યું છે। રેશમા વોઝ પઝલ્ડ, શું કહે છે રેશમા? પઝલ્ડ મીન્સ કે મૂંઝાઈ જવો। ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય, તે આકાશમાંથી આવ્યું છે। સી સોડ ધ રૂટ ઓફ ધ બોલ એન્ડ હર ફ્રાઇન્ટેડ આઈઝ, ફ્રાઇન્ટેડ આઈઝ એટલે કે ભયભીત આંખો, ભયભીત પક્ષી। સી સોટ, મોટી ચાંચવાળું એક ભયભીત પક્ષી હતું। મમ્મી પુશ્ડ ધ વ્હીલચેર, મમ્મીએ વ્હીલચેરને ધક્કો મારીને ઇન ટુ ધ રૂમ, એને રૂમમાં લઈ ગઈ। નાવ ધે સો એ સ્ક્રેટ બર્ડ વિથ અ બિગ બિલ, બિગ બિલ એટલે મોટી ચાંચ। શું કર્યું કે તેણે જોયું તો એક પક્ષીઓની બુકમાંથી એ પક્ષી કહ્યું હતું કે બિગ સ્ક્રેટ, કે મોટી ચાંચવાળું એક ભારતીય પક્ષી હતું। ફ્રોમ સલીમ અલીસ બુક, અને જે બુક કઈ હતી, સલીમ અલીની બુક ઇન્ડિયન બર્ડ્સ, કે જે ભારતીય બુક્સ હતી એની અંદરથી એ પક્ષીમાં નામ શોધ્યું। તે ફાઉન્ડ આઉટ ઇટ વોઝ અ ડક, અને તેમણે શોધી પણ કાઢ્યું કે તે શું હતું, એક બતક હતું। અ સેલ્ટર ડક, કેવું બતક? એક સેલ્ટર બતક હતું। ઇટ બીક વોઝ બ્રોડ લાઇક એન્ડ સોવેલ, સોવેલ એટલે પાવડા જેવી પહોળી, એની ચાંચ કેવી હતી, પાવડા જેવી પહોળી। ઇટ હેડ બ્રાઇટ બ્લુ, ઇટ હેડ બ્રાઇટ બ્લુ, તેના પીછા કેવા હતા, ભૂરા, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ, સોરી બ્રાઇટ બ્લુ એટલે શું હતા, તેના પીછા ભૂરા અને સફેદ અને ભૂખરા રંગના હતા। એટ ધ મોમેન્ટ, એ જ ક્ષણે, ઇટ લુક એક્ઝ્યુએટેડ, એક્ઝ્યુએટેડ મીન્સ કે થાકી જવું, કેવું લાગતું હતું, ખૂબ જ થાકી ગયું હોય એવું લાગતું હતું। અ સોવેલર ઇઝ નોટ આ નેટિવ ઇન્ડિયન બર્ડ, શું કહે છે, સોવેલર એક બતક જ છે, એ બતક કોઈ એક ભારતીય પક્ષી નથી। બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રિલિજન્સ ઇન રશિયા, બટ ઇટ માઇગ્રેટ્સ, માઇગ્રેટ્સ એટલે સ્થળાંતર કરવું, ક્યાંથી, એ રશિયાના ઠંડા પ્રદેશ, રિજન મીન્સ કે પ્રદેશમાંથી, એ ઠંડા પ્રદેશમાંથી સ્થળાંતર કરીને આવ્યું હોય એવું લાગે છે। ધીસ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વાઇન્ડ, ધ બર્ડ મસ્ટ, કારણ કે સખત પવન ફૂંકાવાના કારણે એ નીચે જમીન પર પડ્યું છે। ઇન ઇટ્સ ઇફોર્ટ્સ, ઘણા પ્રયત્નોના કારણે, જોઈન ધ ફ્લોક એટલે પાછું પક્ષીઓની ટોળીઓમાં એને આપણે જોડવાનું કામ કરવાનું છે। ઇટ ગોટ એક્ઝ્યુએટેડ એન્ડ ફેલ્ડ ઇન ધ પાર્ક, એક્ઝ્યુએટેડ એટલે ખૂબ થાકી ગયેલું, શું છે, એ ખૂબ થાકી જવાના કારણે આ બગીચામાં પડ્યું છે। રેશમાસ મધર ટ્રાય ટુ પીક અપ, ટ્રાય ટુ પીક અપ, ઉચકવાની તૈયારી, એ રેશમાની મમ્મી એને ઉચકવા માટેનો પ્રયત્ન કરે છે।
बट इट सडनली, परंतु अचानक बीट हर हैंड, बचकू भरे छे। आउच, सी क्राइड, तेणी अड्डाय छे। ध डक फ्लटर्ड मीन्स के उड़वानी ट्राई करे छे ऑफ ध फ्लोर। इट हर्डल्ड इन अ कॉर्नर ऑफ ध रूम, एक उड़ीने एक रूमना खूणामां छुपाई जाए छे। ऑल थ्रू ध इवनिंग रेशमा एंड हर मधर ट्राई टू फीड ध डक। ऑल ધ ઇવનિંગ, અને એ સાંજે રેશમા અને એની મધર ફીડ ધ ડક, પેલા બતકને ખવડાવવા માટેનો પ્રયત્ન કરે છે। ધે પુટ બ્રેડ ક્રમ્સ, એને શું ખવડાવવામાં આવે છે? બ્રેડ ક્રમ્સ મીન્સ કે બ્રેડનો ભૂકો, નટ્સ એટલે શિંગદાણા, ફ્રૂટ ફળ અને ગ્રેન્સ અનાજના દાણા ઇન ફ્રન્ટ ઓફ ઇટ, અને તેની સામે મૂકી આપ્યા। બટ ઇટ ઇટ નોટ ટચ એની વન ધેમ, પરંતુ એ પક્ષીએ કંઈ પણ ટચ કર્યું નહીં। મમ્મી લેટ્સ ગીવ સમ રાઈસ એન્ડ મિલ્ક, હવે મમ્મી પાસે કેટલાક શું માંગે છે? ભાત અને દૂધ, સજેસ્ટેડ રેમા શ્રેષ્મા, શ્રેષ્મા એને સજેસ્ટ કરે છે। હદ મધર, એની મમ્મીએ મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ, એક બાઉલમાં રાઈસ ભાત મિક્સ કરીને, મિલ્ક અને સુગર મિક્સ કરીને આપે છે। સી ફેડ ધ બર્ડ વિથ એન ઇન્ક ફિલર, ઇન્ક ફિલર એટલે સહી ભરવાની જે સળી આવે છે એના વડે એ પક્ષીને ખવડાવવામાં આવે છે। ધ સોવેલર લાઇક ઇટ, જે બતક છે એને એ ગમે છે। હિઝ આઈઝ બ્રાઇન્ટેડ, બ્રાઇન્ટેડ એટલે તેજસ્વીતા, એની આંખોમાં તેજસ્વીતા હતી। એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ, અને થોડી જ વારમાં એ ઉડવાની પણ શરૂઆત કરશે, હિઝ વિંગ્સ કે જેની પાંખો દ્વારા। બટ હી કુડ નોટ ફ્લાય, એ પક્ષી ઉડવાની તો ટ્રાય કરે છે બટ એ ઉડી શકતું નથી। આઈ નો વોટ હિઝ નેમ ઇઝ, મને ખબર છે એનું નામ શું છે। ઇટ ઇઝ મિત્રા, એનું નામ શું છે? મિત્રા, અ ફ્રેન્ડ, રેશમાએ કહ્યું। ધે ટુક અ બાસ્કેટ, એને એક બાસ્કેટમાં મૂકીને, એન્ડ પુટ સમ ગ્રાસ ઇન ટુ ઇટ, અને એની અંદર થોડું ઘાસ નાખીને બાસ્કેટમાં મૂકવામાં આવે છે। ઇટ વોઝ મિત્રાસ બેડ, આ એક મિત્રાની પથારી છે। રેશમા કેપ્ટ અ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પ્લેસફુલી, એટલે શાંતિપૂર્વક એને બાસ્કેટમાં મૂકી દે છે અને શાંતિથી સૂઈ જાય છે। વેન સી વીક વોક અપ, તેણી જ્યારે જાગીને જુએ છે, સી લુક્ડ એટ ધ બાસ્કેટ, એને ક્યાં જુએ છે? એ ટોપલીમાં જુએ છે। ઇટ વોઝ એમ્પ્ટી, રેશમા તરત જ જાગીને ટોપલી જુએ છે બટ ટોપલી ખાલી પડી છે। રેશમા ક્રાઇડ લાઉડલી, રેશમા મોટેથી ચિલ્લાય છે, મિત્રા મિત્રા વેર આર યુ, તું ક્યાં છે? હર મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ, એના મમ્મી અને પાપા ઘરમાં ફાઇન્ડ આઉટ શોધ કરે છે। એન્ડ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ, અને છેલ્લે એ ક્યાંથી મળે છે? બાથરૂમમાં જે પાણી ભરેલું ટબ છે એની અંદરથી એ મળે છે। એટ રાઉન્ડ 7:30 ધ ડોર બેલ રેંગ, 7:30 વાગ્યે દરવાજાની રિંગ વાગે છે। રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક, રેશમા એ સમયે શું કરી રહી છે? પેલા બતકને બ્રેકફાસ્ટ કરાવી રહી છે। મમ્મી ઓપન ધ ડોર, ઓપન એટલે દરવાજો, મમ્મીએ દરવાજો ખોલ્યો। રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ, આશ્ચર્યચકિત, રેશમા ખૂબ ખુશ થઈને આશ્ચર્યમાં પડી। ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ, બધા જ બાળકો યુનિફોર્મમાં રેશમાના ઘરે આવ્યા હતા, એ જોઈને રેશમા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે। આંટી કેન વી સી ધ બર્ડ, આંટી શું અમે એ પક્ષીને જોઈ શકીએ છીએ? દે સે, બાળકોએ કહ્યું। મમ્મી ટુક ધેમ ટુ રેશમાઝ વ્હીલચેર, મમ્મી તેમને ટુક ધેમ એટલે રેશમાની જ્યાં વ્હીલચેર છે ત્યાં એ બાળકોને લઈ જાય છે। ધ ચિલ્ડ્રન ગ્રીટેડ, બાળકોએ જેને ગ્રીટેડ એટલે ખૂબ ખુશ થાય છે। રેશમા વિથ ફ્રેશ સ્માઇલ, કે રેશમાના મોં પર જે સ્માઇલ છે।
દે વેર થ્રીલ ટુ સી ધ બર્ડ ઇન રિસ માસ લેપ એટલે ખોડો અને થ્રીલ એટલે રોમાંચક. બાળકોને રેસમાના ખોડામાં પેલા પક્ષીને જોઈને ખૂબ થ્રીલ એટલે રોમાંચક એક્સપિરિયન્સ, કંઈક નવો જ અનુભવ થાય છે. હી ઇઝ મિત્રા, તે મિત્રા છે. રેસમાં ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ્સ, રેસમાં એને નવા મિત્રો જોડે એને ઇન્ટ્રોડક્શન કરાવે છે. હાવ લવલી, કેટલું સુંદર. દે સેડ, દે હેલ્પ રેસમાં ટુ હોલ્ડ અ બર્ડ વાઇલ રેસમાં ફેડ વિથ હિમ એન્ડ ઇન ક્વિલર. દે હેલ્પ, તેઓ રેસમાની મદદ કરે છે. હોલ્ડ અ બર્ડ કે એને પેલી ઇન્ક ફિલર સાઇન સહી ભરવાની સાહી દ્વારા જે ખવડાવે છે એના દ્વારા રેસમાને એ બાળકો હેલ્પ કરે છે. દે હેડ ટુ લીવ સોન ટુ કેચ ધ સ્કૂલ બસ, થોડી જ વારમાં એ બચ્ચાઓની સ્કૂલ બસ આવે છે એટલે બાળકો એમને છોડીને જાય છે. વી વિલ બેક ઇન ધ આફ્ટરનૂન રેસમાં, અને રેસમાને શું કહે છે કે રેસમાં અમે બપોરે પાછા આવીશું. ઓ શ્યોર, અરે ચોક્કસ. ડુ કમ, વી વિલ પ્લે વિથ મિત્રા, ચોક્કસ તમે આવજો, આપણે મિત્રા જોડે રમીશું. હી ઇઝ સો લવિંગ, તે ખૂબ જ પ્રેમાળ છે. સેડ બંસી, એવું કોણે કહ્યું? બંસીએ. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ, આપણે એને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. સેડ કનુ, એવું કોણ કહે છે? કનુએ કહ્યું. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્રા, શું કહે છે કે નવા ફ્રેન્ડ બનાવવા એ આપણા માટે ખૂબ જ કેવું છે, ખૂબ જ લંગડું છે, ભારે કામ છે. બીકોઝ હી ઇઝ લેમ, સેડ અનિતા, પણ એ કેવું છે, લંગડું છે. લેમ એટલે લંગડું. નવા મિત્રો બનાવવા તો ખૂબ જ કઠિન છે અને એ પક્ષી કેવું છે, લંગડું છે, પરંતુ આપણે એને એટલું સ્ટ્રોંગ બનાવીશું કે એ પોતાની જાતે ઉડી શકશે. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, ત્યાર પછી આ પ્રસંગ બને છે, ધ નેબરિંગ એમના ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. રેશમાના જે પાડોશી મિત્રો છે, બચ્ચાઓ છે, એ રેશમાના ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ બની જાય છે. દે કુડ રિયલાઇઝ, રિયલાઇઝ એટલે પાછી એમને પાછળથી પસ્તાવો થાય છે, ધેટ રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ, રેશમાને કેટલી ગિલ્ટી ફીલ થતી હશે. બીકોઝ ધે ડીડ નોટ પ્લે વિથ રેશમા, કે જ્યારે તેઓ રેશમા જોડે જ રમતા નથી ત્યારે રેશમાને કેટલું ખરાબ ફીલ થતું હશે. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ, બીજી સાંજે બાળકો ત્યાં આવે છે. અંજુ હેડ અ થિક બુક વિથ હર, અંજુના હાથમાં એક જાડી બુક છે. સી, વી કેન રીડ ઓલ અબાઉટ ડક ઇન ધીસ બુક્સ, સી વી કેન રીડ ઓલ અબાઉટ, શું કહે છે, આ જુઓ આ બતક વિશેની જ બુક છે જેની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે. વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ, આપણે મિત્રાને ખૂબ જ મજબૂત બનાવવાનું છે. હી શુડ બી એબલ ટુ ફ્લાય, કે એ પોતે એવી રીતે સક્ષમ બને અને પોતે પોતાના પગ પર રહીને એ ઉડી શકે એટલું કેપેબલ આને આપણે બનાવવાનું છે. મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ, શું કહે છે કે મિત્ર અહીં 100 કિલોમીટર ઉડીને અહીં આવ્યું છે. રેશમા છે, રેશમા શું કહે છે કે મિત્ર અહીં 100 કિલોમીટર ઉડીને આવ્યું છે. બટ નોટ હંડ્રેડ્સ, થાઉઝન્ડ્સ કરેક્ટેડ અંજુ, શું કહે છે કે મિત્ર અહીં 100 કિલોમીટર ઉડીને આવ્યું છે તો આપણે એને એટલું મજબૂત બનાવવાનું છે કે એ 1000 કિલોમીટર સુધી ઉડીને જઈ શકશે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ હિઝ હોમ અગેન, અને એના ઘરે એ 1000 કિલોમીટર ઉડીને એના ઘરે એ પાછું જઈ શકશે. યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ, શું કહે છે બચ્ચાઓ કે હા આપણે એને એટલું સ્ટ્રોંગ બનાવીશું. રેશમા વોઝ ડિલાઇટેડ, રેશમા ડિલાઇટેડ એટલે આનંદિત, કારણ કે રેશમા એ બચ્ચાઓની વાત સાંભળીને રેશમા ખૂબ જ આનંદમાં આવી જાય છે, કારણ કે રેશમાને અત્યાર સુધીમાં જે એકલાપણું લોનલી ફીલ
જે લોનલી ફીલ એકલા પણ અનુભવાતું હતું એ એની લાઈફમાં હવે બચ્ચાઓ કે આવવાના કારણે એની લાઈફમાં કંઈક નવો જ અનુભવ ઉત્પન્ન થાય છે. કારણ કે એ રોજે જે બચ્ચાઓ બધા સ્ટ્રીટ એટલે શેરીના બચ્ચાઓ જે રમે છે એને જોઈને જે એને રોમાંચ અનુભવ થતો એના કરતાં બેટર ફીલ ક્યારે થાય છે કે જે બચ્ચા એની સાથે આવીને ફ્રેન્ડશીપ બનાવીને જ્યારે સાથે રમે છે એક અનુભવ એને લાઈફમાં કંઈક અલગ જ થાય છે. કારણ કે જ્યારે તમે એકલા હોવ છો ત્યારે તમને જે ફીલ થાય છે એ જ વેદના તમે જ્યારે બધા સાથે રહો છો ત્યારે આપણને સમજ નથી પડતી. જ્યારે આપણે એકલા હોઈએ છીએ અને આપણે કોઈ માંદગીથી સપડાયા હોય છે ત્યારે આપણને કેટલું ખરાબ ફીલ થાય છે, ગિલ્ટી ફીલ થાય છે. બટ એ જ વસ્તુ જ્યારે આપણે બધા સાથે ફ્રેન્ડ્સ મળીને ભેગા હોઈએ છીએ ત્યારે આપણને એ પણ વસ્તુની ખબર નથી હોતી કે આપણે બીમાર છીએ. સમજી ગયા? એટલે એ જ વસ્તુ રેશમાના પર પણ ફીલ થતી હશે કે લોનલી એકલાપણું શું છે. અને બેસ્ટ કે ફ્રેન્ડ જોડે જે સમય વિતાવવો એ કેવું છે. આગળનો પાર્ટ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.